Good morning all of you. Aja ada chapter koran. No. Di sini ada siapa loh? Gani. Pertama dia channel ini. Berapa sih? Bahupadi. So, aja apa lagi ya? Siapa no? So, dia 2.5. 2.4 ini adalah pertanyaan 5. Baki lagi su. Berapa? Yang pasti nanti sutra juga ada. Ya ada itu. Hah? Anak jadi terus-terusan malah kuat bela. Ini sutra na ada aja apa? Daga gani sih. So, dia 2.5 ini under प्रश्न नंबर 1 योग्य नित्य शब्द बराबर એટલે કે સૂત્ર યોગ્ય નિત્ય શબ્દનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવવાના છે બરાબર સવાલ શું કહે છે ગુણાકાર મેળવો પણ ડાયરેક્ટલી નથી મેળવવાનો સાનો ઉપયોગ કરવાનો છે નિત્ય શબ્દ મતલબ સૂત્રનો જોઈએ આપણે પહેલો દાખલો x 4 અને x 10 ગણી લો કેટલી રકમ છે 1 2 અને 3 આ તારી ગઈ બરાબર 3 રકમ છે તો આપણે સૂત્ર ડિસાઈડ કરવું પડે કે અહીંયા 3 રકમ છે તો સીધો કહી દઉં કે x વાળો જે સૂત્ર છે ને બાજુમાં લખી દીધું છે બરાબર એટલે રકમ પરથી તમારે ડિસાઈડ કરવાનું છે કયું સૂત્ર આવશે તો x 1 x 2 આમાં બી શું 1 2 અને 3 રકમ છે તો આ સૂત્રના આધારે આપણે લખી શકીએ કે x 4 ને x 10 એ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર છે આ રકમ છે અને આ સૂત્ર સમજૂતી માટે અહીંયા લખેલું છે એટલે ધ્યાન આવવું જોઈએ જેને જવાબ શું આવે છે x નો વર્ગ વત્તા a વત્તા b બીજા કૌંસની અંદર x અને વત્તા શું લખીશું ab એવાનો મતલબ જ્યાં જ્યાં x છે ત્યાં x જ લખીશું જ્યાં જ્યાં a છે ત્યાં કેટલા લખીશું 4 અને જ્યાં જ્યાં b છે ત્યાં આપણે કેટલા લખી દઈશું 10 ક્લિયર x નો વર્ગ તો x નો વર્ગ જ આવશે a વત્તા b એટલે 4 વત્તા 10 x ની જગ્યાએ શું લખીશું x a ની જગ્યાએ શું લખીશું 4 અને b ની જગ્યાએ શું લખીશું 10 क्लियर સાદો રૂપ આપીએ x નો વર્ગ તો x નો વર્ગ થાય 4 ને 10 14 x નો સાથે ગુણાકાર કરે તો 14 x અને 4 ને 9 40 क्लियर 4 ને 9 40 તો કેટલા થઈ જશે 40 ઓકે ફાઇનલ ફિનિશ ફરીથી એના પહેલા નીચે સમજો ઓકે આ પહેલું બીજો એક સૂત્ર જોઈએ અને આગળ જોઈએ y નો વર્ગ વત્તા 3 ના છેદમાં 2 અને y નો વર્ગ ઓછા 3 ના છેદમાં 2 જોતા તમારા મગજમાં સૂત્ર આવવું જોઈએ બરાબર કે વત્તા અને ઓછા એટલે કૌંસ પર લખી દેજો a વત્તા b અને a ઓછા b જેનો જવાબ શું આવશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ક્લિયર એટલે a ની જગ્યાએ શું લખીશું y નો વર્ગ અને સૂત્ર પ્રમાણે શું આવશે આખા નો વર્ગ વત્તા ઓછા એટલે અહીંયા શું આવશે ઓછા અને b નો વર્ગ તો b ની જગ્યાએ આપણે શું લખીશું 3 દૂત્યાંશ અને આખા નો વર્ગ ક્લિયર હવે કઈ ની સાદો બે દૂ કરીએ તો y ની કેટલી ઘાત થઈ જશે 4 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 એવાનો મતલબ 8મા ધોરણની અંદર અવયવીકરણના જે દાખલા છે એ દાખલાની અંદર બે થાય છે ઓકે આ બે રીત આપણે આજે લઈ લઈએ છે ઓકે પહેલા બે લખી લો પછી આગળનો પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન નંબર 2 શું કહેવા માંગે છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય સીધો ગુણાકાર કરવાનો નથી યાદ રાખજો योग्य नित्य सम नित्य सम નો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો પ્રશ્ન 1 માં જે જોયો તે પ્રશ્ન નંબર 2 માં છે પણ કેવાનો મતલબ ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નથી 103 * 107 ડાયરેક્ટ નહીં સૂત્રનો ઉપયોગ કરો તો પહેલા 103 અને 107 બરાબર જોવા જઈએ તો એની આસપાસની શૂનવાળી રકમ લેવાની હોય તો તમે ચેક કરો 103 અને 107 એની પાસે એક શૂન વાળી રકમ આવે છે કઈ આવે છે 100 તો એનો ઉપયોગ કરવાનો એટલે પહેલા સ્ટેપમાં શું લખીશું 100 3 એટલે કેટલા થાય 103 ગુણ્યા 7 છે એટલે 100 7 100 જ કેમ લીધા બરાબર તો આપણે કઈને ચેક કરવાનું આજુબાજુની રકમ ચેક કરી લેવાની જે શૂન વાળી રકમ હોય જે 103 ને 107 200 લેવાની બરાબર બોલા તો થઈ એટલે કઈ લઈએ છે આપણે 100 તો પહેલો સ્ટેપ શું લખીશું 100 3 એટલે કેટલા થાય 103 ને 100 વત્તા 7 કે કેટલા થશે 107 હવે અહીંયા બી રકમ ચેક કરો કે કયો સૂત્ર આવશે તો ગણી લો આ એ પહેલી રકમ બરાબર આ બીજી 2 અને આ 3 કેટલી રકમ છે 3 એટલે આપણે કયો સૂત્રનો ઉપયોગ કરીશું જે પ્રશ્ન 1 માં કર્યો નથી કયો આવશે x વત્તા a અને x વત્તા b એવાનો મતલબ જ્યાં જ્યાં x છે કેટલા લખીશું 100 જ્યાં જ્યાં a છે કેટલા લખીશું 3 અને જે જે b છે એ આપણે કેટલા લખીશું 7 એ સૂત્રનો ઉપયોગ ચાલો x નો વર્ગ તો 100 નો વર્ગ કે 100 નો વર્ગ a વત્તા b એટલે 3 વત્તા 7
નો 10 થઈ જશે બરાબર એટલે 7 વત્તા 3 કરીશું એટલે કે 7 ને 3 કેટલા થશે 10 અને 100 ને 8 કરીશું એટલે 1000 અહીંયા 10000 પર પડશે અહીંયા કેટલા પર પડશે 1000 પર અને અહીંયા 7 તાલી 21 અને બધાનો સરવાળો કરી લઈએ ફાઇનલ તમારો જવાબ આવશે 11021 ઈઝી રીત છે જે પ્રશ્ન 1 માં છે તે પ્રશ્ન નંબર 2 માં છે તો પહેલા તમારે અહીંયા લખવાની જો બાદ બાકી આવતી તો બાદ બાકી લખવાનું અને જો સરવાળા રીતે છે તો સરવાળા રીતે પછી સૂત્રનો ઉપયોગ કરીશું એટલે આજે 3 ની આપણે દાખલા જોયા છે બરાબર આટલું લખી દો ત્યાર પછી આપણે હોમવર્કની વાત કરીએ છીએ ચાલો આજે આપણે હોમવર્કની વાત કરીએ બધી રીતે એકસાથે નહીં લેતો બરાબર ભલે શોર્ટ વિડિયો પણ તમારા માઇન્ડમાં જોવું જોઈએ કેમ કે આમાં ઘણા બધા સૂત્ર ભેગા થઈ જશે એટલે એટલું ના માનતા કે આજે ફક્ત 3 જ રીતના દાખલા લઈએ છીએ ઓકે તો આજના હોમવર્કની આપણે વાત કરીએ તો પ્રશ્ન 1 ની અંદર 2 દાખલા કરાવ્યા અને પ્રશ્ન 2 ની અંદર 1 દાખલો કરાવ્યો બરાબર છે એટલે એ મારી સાથે તમારે લખવાનું રહેશે અને હોમવર્કની અંદર તમારે 5 દાખલા કરવાના છે પહેલા x 8 અને x x 10 જોઈ લો આ પહેલી રકમ આ બીજી અને ત્રીજી કયા સૂત્રનો ઉપયોગ કરશો x a અને x b જવાબ શું આવશે x પાવર -2x અને -80 ઓકે બીજો 3x 4 અને 3x 5 ઘણી વાર રકમ 1 2 અને 3 ઓકે કયા સૂત્રનો ઉપયોગ કરીશું x a અને x b જવાબ શું આવશે 9x પાવર -3x 20 નંબર 3 3 ઓછા 2x અને 3 વત્તા 2x અહીંયા એક જ રકમ છે બરાબર આ પણ એક રકમ છે અને આ બે બે જ રકમ આપેલી છે અને ઓછા ને વત્તા એટલે તમારા માઇન્ડમાં સૂત્ર આવવું જોઈએ કયો આવશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેનો જવાબ શું આવે a વત્તા b અને a ઓછા b એટલે આનો સૂત્રનો ઉપયોગ કરીને જવાબ કેટલો લાવવાનો રહેશે 9 ઓછા 4 x નો વર્ગ ચાલો સૂત્ર નંબર 5 95 ગુણ્યા 96 કઈ રકમ લેશો 100 બરાબર 100 માં લેજો એટલે 100 માંથી માઇનસ 5 લખજો 100 માઇનસ 5 માઇનસ આવશે પેલામાં પ્લસ હતું આમાં માઇનસ છે અને 100 ઓછા 4 ઓકે માઇનસ વાળું આવશે હજુ કહી દઉં છું પેલામાં પ્લસ હતી સરવાળો તો આમાં શું આવશે બાદ બાકીનું ચિહ્ન એટલે 100 વાળી રકમ લઈને જવાબ આવશે 9120 અને પછી સૂત્ર તો આજ આવશે ને x વત્તા a ને x વત્તા b ક્લિયર ચાલો અહીંયા જો 104 104 ગુણ્યા 96 અહીંયા બી 100 વાળી રકમ લેજો 100 વત્તા 4 આવું લખવાનું આવશે 100 વત્તા 4 અને આ 96 છે તો 100 ઓછા 4 મેં એક્ઝામ્પલ ગણાવ્યો એમાં વત્તા વાળો એટલે વત્તાનું ચિહ્ન અહીંયા કયો આવશે માઇનસનું ચિહ્ન આવશે અને આને તમે પોતે ચેક કરો પ્લસ નો આવશે અને માઇનસ નો બી આવશે એટલે સૂત્ર અહીંયા ચેન્જ થઈ જશે કયું સૂત્ર લેશો a સ્ક્વેર માઇનસ આ પદ લઈ કા પછી કયું સૂત્ર લેશો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે જવાબ આવશે 9984 બરાબર છે એટલે આજના આપણે સદ્ય 2.5 માં પ્રશ્ન 1 ના 2 દાખલા પ્રશ્ન 2 નો 1 દાખલો મારી સાથે ગણવાના રહેશે અને આ 5 દાખલા તમને રકમ પણ કીધી સૂત્ર પણ કીધા અને જવાબ પણ કીધા છે ફક્ત ગણતરી કરો સારી રીતે ગણતરી કરો અક્ષર સારા કરો બરાબર છે લેસન કરવા ખાતર ના કરો રોજનું લેસન રોજ મોકલો અને આજકાલ ગાઈડમાંથી લખીને લેસન આવી રહ્યું છે તેની નોંધ કરીને એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરીશ ગાઈડમાંથી કોઈ લખાણ લખતા નથી વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી સમજણ ના પડે તો ચેક કરો બેઠો લખાણ લખવાનું નથી ગાઈડ ઓકે ધન્યવાદ